Jyoti. The question still remains there. The question is that हमें कोई पर newspaper नो एक चौकस पानू जोशो कोई चौकस पानू तो महिला ना विशिष्ट प्रकार ना फोटा एक पर newspaper अपार लगे छाती रोजी एक sports पे जो कोई newspaper में नवमू पानू है कोई newspaper में त्रिचू पानू है कि कोई newspaper में छेलो पानू है. Don't we believe at least as a female કે આ બધું અટકાવવાનો ટાઈમ થઈ ગયો છે એમાં આપણે એવું કહીએ કે ટીઆરપી વધે અથવા ન્યુઝપેપરનું સર્ક્યુલેશન વધે આ માટે જરૂરી છે તો શું આ બધું વિમેન સામેનો ક્રાઇમ પોતે જ ક્રાઇમ નથી ક્રાઇમને વધારી તો રહ્યું જ છે આવા ફોટોગ્રાફ્સ રેગ્યુલરલી દરેક ન્યુઝપેપર એક પણ અપમાન વગર દરેક ન્યુઝપેપર પણ આ વસ્તુ પોતે જ ક્રાઇમ નથી ના વુમેનના તમે ફોટોગ્રાફ જોશો એમાં મોડું એ લોકો શેર અલગ અલગ નામથી છપાતા હોય છે વી એવરીબડી નો ધી આઈ એમ પ્રીટી શ્યોર અને હવે તો ઘરમાં નાના છોકરાઓથી ન્યુઝપેપર સંતાડવા પોસ્ટ પેજ પર તેના ફોટા છપાય છે સ્પોર્ટ વુમેન ના કે ક્રાઇમ ના જસ્ટ ઓપન ધ ન્યુઝપેપર પણ આપણે અનિલ એમની વાત જ નથી મેડમ મારી તમે પ્રશ્ન નથી સમજ્યા પ્રશ્ન મારો તમે સમજવાનો પ્રયત્ન કરો પ્રશ્ન એવા છે કે સ્ત્રીઓના અર્ધ નગ્ન ફોટા મારો પ્રશ્ન એટલે જ તમે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફૂલ ક્વેશ્ચન હવે મેડમ જસ્ટ લિસન ટુ મી માય ક્વેશ્ચન ઇઝ સચ ફોટોગ્રાફ નોટ ઓનલી પ્રોબેબલી પ્રમોટ્સ ધ crime will ask the psychologist later on but this other thing is કે ક્યાં તો પછી એક પ્રેસ માં એક રિટાયર્ડ જજ ટાઈપ નું અથવા કોઈ તટસ્થ વકીલ ટાઈપ ની વ્યક્તિ હોય કે જે ચુકાદા નું સાચા અર્થમાં તટસ્થ હોવા તો સમજીને કે અને એ આવે ને છાપામાં અને સાચી માહિતી કન્વે થાય તો વધારે પરફેક્ટ સાચી માહિતી સાચા મેસેજ સાથે અને સાચા ઇન્ટેન્શન સાથે કન્વે થાય આપણે મેડમ ખંભાતાને પૂછીએ કે મારે મેડમે જે કહ્યું એ બરાબર છે કે અમને લોકોને જે માહિતી મળે છે એ આ પાર્ટી કે આ પાર્ટીના જે વકીલ હોય છે એ જ આપે છે એટલે અમારી પાસે પણ ઘણી વખત વી ટ્રાય ટુ ક્રોસ એક્ઝામિન આઈધર વિથ પોલીસ ઓર જ્યુડિશિયરી યા બટ સમટાઈમ વી હેવ નો ટાઈમ ફોર દેટ બીકોઝ વી હેવ પણ અવર ડેડલાઈન અમારી ડેડલાઈન છાપાની ફિક્સ છે હવે જો હું આ જ બધું કરવા દઉં તો આ સ્ટોરી ત્યાંની ત્યાં રહે અને તારે તમારે બીજા છાપામાં સ્ટોરી આવી જાય અને મારા છાપામાં ના હોય એટલે સવારના ભરમાં મારા એડિટર મને પકડાવે કે નહીં ભાઈ આપણી આ સ્ટોરી કેમ રહી ગઈ છે મારે એને કહેવાયથી કાંઈ તું મારે આ વેરીફાઈ કરવાનું હતું એટલે અમારી જે કોમ્પિટિશન છે એ એવા પ્રકારની છે કે અમે એટલી બધી ના લઈ ભાઈ એવી રીતે કોમર્શિયલ એંગલ ઓલવેઝ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ તો મેડમ ખંભાતાને પૂછીએ કે વિમેન સામેના ક્રાઇમ અટકાવવા માટે વિમેન સામેના ક્રાઇમ અટકાવવા માટે તમારી ડોક્ટર અને સોસાયટી પર છે તમારા શું એક્સપેક્ટેશન છે હાઉ ધે કેન ઇમ્પ્રુવ અપોન પહેલા સોસાયટીની વાત કરીએ કારણ કે ડોક્ટર જરા પાર્ટ ઓફ સોસાયટીની વાત કરીએ ડોક્ટર જરા પાર્ટ ઓફ સોસાયટી અહીંયા ડિસ્કશન થયું હાઉ ટુ ચેલ લોંગ રૂપ સિસ્ટમ ઇન ઓલ દેટ બીંગ ઇન ટુ બિઝનેસ બીંગ ઇન એન્ટરપ્રિનર અમારે એવું હંમેશા માનવું રહે છે કે જે છે આ જ છે અને આપણે આનાથી આગળ જવાનું છે આ સિચ્યુએશન લઈને જસ્ટ ટુ ગીવ એન એક્ઝામ્પલ કે પથ્થર પડ્યો હોય તો પથ્થરને અમે વી ડોન્ટ ટેક ઇટ એઝ અ હર્ડલ વી ટેક ઇટ એઝ અ સ્ટેપિંગ સ્ટોન અમે એને સીડી તરીકે ગણીએ છીએ પથ્થરને યા પથ્થર હોય તો એ સેમ પથ્થર જેમ કે લોસ એન્ડ સિસ્ટમ સાથે જ્યારે આવે એમાંથી જ મારે એ સેમ પથ્થરમાંથી મારે આઈ કેન ક્રિએટ અ સ્કલ્પચર આઈ કેન ક્રિએટ અ મૂર્તિ એટલે અમે એ મેન્ડસેટથી બેઠા છીએ એટલે આઈ વુડ ઓલસો લાઈક ટુ ટેલ ધ સોસાયટી સ્પેશિયલી આઈ વુડ નાઉ એમને કહ્યું હતું કે જે ફેમિલી વેલ્યુઝ છે કે આપણે બચપનથી નાનપણથી આપણા ભાઈને બહેનને પહેલાંથી આપણે અલગ રીતે મૂકીએ છીએ ફ્રોમ ઇન ધ ફેમિલી તો આઈ વુડ રાધર લાઈક ટુ સે કે આપણે એવું કેમ કહીએ છીએ આપણે વી શુડ રાધર પુટ ધેમ એટ ઇક્વલ પાર અને મેં તો આવું સાંભળ્યું છે કે છોકરાઓ માટે એવું કહેવાય છે કે તો તાંબાનો લોટો માજી એટલે ધોવાઈ જાય તો હું કહું છું કે છોકરીઓ સોનાનો લોટો એને તો પેલા તો માજવો પડે જોર જોર મતલબ ચમકીએ આપણે તો ખાલી ખખાડી લઈએ તો ચમકી જઈએ એટલે ધીસ ઇઝ વોટ આવર મેન્ટાલિટી છે પોઈન્ટ નંબર વન પોઈન્ટ નંબર ટુ આપણી કારણ કે હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપું છું પહેલાં જ્યારે મેં 10-15 વર્ષ પહેલાં બિઝનેસ ચાલુ કર્યો હતો ત્યારે બહેનો બહુ ઓછી આવતી હતી
અને ધીરે ધીરે બેનો આવવા લાગી કંપનીમાં જોબ કરવા અને એ લોકો ઇનિશિયલી તો મોઢું બી ના ખોલી શકે પણ 15 દિવસમાં અમારે ત્યાં બહેનો તૈયાર થઈ જાય અને આઈ વોઝ સો હેપી કે બહેનો ગામ અધર પ્લેસેસથી આવીને અહીંયા વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહે યા હોસ્ટેલમાં રહીને ભણે ને પાર્ટ ટાઈમ જોબ કરે એટલે થિંગ્સ હેવ ચેન્જ ટાઈમ હેવ ચેન્જ દેટ ઇઝ બીકોઝ ઓફ પીપલ એટલે અગેન આઈ વુડ રિક્વેસ્ટ ધ સોસાયટી કે તમે એવી રીતે બહેનોને એડ્યુકેટ કરો કારણ કે જ્યારે બહેનો એડ્યુકેટ થશે એટલે 500 રૂપિયા 1000 રૂપિયા 1500 રૂપિયા જે બી કમાશે પણ ધીમે ધીમે એબલ ટુ હેવ ધ કોન્ફિડન્સ અને જે આજે જે જે ઇટ્સ અ મેન્ટાલિટી નોટ મેલ ઓર ફિમેલ બટ મિસિસ ઓફ પાવર ઇઝ ઓલવેઝ અ મેન્ટાલિટી ઇટ્સ અ હ્યુમન ઇશ્યુ બી ડોઈંગ ઇટ્સ અ હ્યુમન નીડ જેમ રોટી કપડા મકાન છે એમ મિસિસ ઓફ પાવર એ આપણો પાવર યુઝ કરવો એ બધાની નીડ છે તો એ નીડને એ બહેનો સામે કાઉન્ટર કરી શકશે ત્રીજી એક મારા ફાઇનલ વાત કરી છે બહેનોને શી રાઈટ કે સેટ કે હું બી આઈ એમ ઓલસો વન ઓફ ધોઝ કે ભાઈ આપણે ઘરનું બી કામ કરવું છે મલ્ટી ટાસ્કિંગ બહારનું બી કરવું છે મેલને રિસ્પેક્ટ બી આપી છે પણ એ સામે મારે એ બી કેવું છે ધીસ ઇઝ વોટ આઈ નોર્મલી ટેલ ઇન સચ ફોરમ કે આપણે અબલા નારી છીએ ઇફ વી ફી છો અને સર્ટિફિકેટ ઓફ હેલ્થ આપ Thank you.